If I had to speak about love, I'd tell them about us. About silent conversations. The ones held between tucking hair behind the ears and the tracing of our collarbones. I'd tell them that neither one of us has ever been in a castle, but we're both each other's fortress. Jamuna kinare mero gaon, Jamuna kinare mero gaon. પછી લગ્નનો દિવસ આવી રહ્યો છે. પહેલા અમે લોકો ફ્રેન્ડ્સ હતા અને હવે અમે જીવનસાથી બનીશું. હું રાનીને વેલકમ કરું છું અમારા જીવનમાં. અમે જોડે મળીને પરિવારનું ખૂબ જ ધ્યાન રાખીશું અને ઓલ ધ બેસ્ટ મારા પરિવારને પણ અને રાનીને બી કે જે આવી રહી છે અમારા જીવનમાં ધમાલ મચાવવા. વેલકમ રાની. He is my superhero. I want to thank you for everything in my life. You are the best thing I ever waited for. I can't wait to marry you, love. And I am so grateful for my in-laws ki mane mara parents jeva je mane in-laws malya che. Ekdam frank che emnu nature. Ame loko actually to pehla ame loko friends hata. Best friend ganiye ke jem ganu em. Pan dhime dhime એક રિલેશનશિપ ફેરવાઈ ગઈ લવમાં, જે મારું નામ જ છે. પછી ધીમે ધીમે અમે જોડે રહેતા થયા, જોડે બધી વાતો શેર કરતા થયા, એમ આગળ બધું પ્રેમની શરૂઆત થઈ ગઈ.
એન્ડ ઇવન ટુડે ઇઝ 19th of December 2023. સો 4 યર્સ બેક આ જ ડેટના લવે એની ફેમિલી સાથે ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું. સો યસ, ટુડે ઇઝ અ સ્પેશિયલ ડે એન્ડ આજે આપણે શૂટ કરી રહ્યા છીએ. હા, એન્ડ આઈ એમ સો ગ્રેટફુલ કે મને મારા ઇનલોઝ પણ મારી ફેમિલી જેવા જ મળ્યા છે, ટુ એકદમ ફ્રેન્ક. અને એમની સાથે ક્યારેય એવું નથી લાગતું કે હું એમની ડોટર ઇન લો હોઉં, એવું જ લાગે છે કે એમની એક પ્રિન્સેસ હોઉં. એ રીતે જ મને પપ્પા ટ્રીટ કરતા હોય છે, જ્યારે એવું કહેતા હોય છે કે દીકરી તને કંઈ જોઈએ છે આવું તેવું. બહુ આમ એવું લાગતું જ નથી કે મારા ઇનલોઝ છે, મને એની સાથે એડજસ્ટમેન્ટથી રહેવું પડે છે, એવું નથી લાગતું. અને હું એટલી એક્સાઇટેડ છું કે એમની સાથે મારી એન્ટાયર લાઈફ શેર કરવા માટે. થેન્ક યુ માય ઇનલોઝ, થેન્ક યુ પપ્પા, થેન્ક યુ મમ્મી, થેન્ક યુ લવ કે મને આટલી બેસ્ટ ફેમિલી આપવા માટે. આઈ લવ યુ મોર દેન આઈ લવ યુ એન્ડ આઈ લવ યોર ફેમિલી મોર દેન યુ. થેન્ક યુ. થોડો વધારે ગુસ્સો કરે એ થોડી ઓછી પસંદ, અને બીજું જે વધારે ગમતી હોય એ કે ગમે ત્યારે વસ્તુને સમજી શકે છે, ગમે તેવી ગમે તેવા સિચ્યુએશનમાં હોઈએ અમારો પરિવાર કે અમે, તો એ વધુ સારી રીતે સમજી શકે છે અને અમારું લોકોનું ખૂબ જ કેર કરે છે. એની એક હેબિટ બહુ જ સારી છે કે મારી લાઈફમાં જ્યારે મારો હાર્ડેસ્ટ ટાઈમ હોય કે જ્યારે હું લો ફીલ કરતી હોઉં ત્યારે એની એકદમ બેસ્ટ ટેવ છે કે એ મને કોલ કરીને મારી સાથે જ્યારે વાત ના કરી લે, જ્યારે મને પેમ્પર ના કરી લે, જ્યારે એક લાઈક એની સાથે વાત કરું ત્યારે એવું લાગે કે હું એક પેરેન્ટ્સનું એક કિડ હોઉં અને મને આખું વર્લ્ડનું નોલેજ આપતા હોય એ રીતનું લાગે. ત્યારે ઓકે, આમ જ્યારે જ્યાં સુધી હું હેપી ફીલ ના કરું ત્યાં સુધી મને એ બેસવા ના દે આરામથી. એટલે મને એ વધારે સારું લાગે છે, એની એ બેસ્ટ થિંગ છે કે એ મને જ્યારે ખુશ ના કરી દે, જ્યારે મને બેસ્ટ ફીલ ના કરાવે ત્યાં સુધી એને જપના આવડે.